રાધા ટેસ્ટ ટ્યુબ બેબી IVF સેન્ટર બરાછાની એકમાત્ર અદ્યતન ટેકનોલોજી વાળા સાધનોથી સંપન્ન ગાયનેક તથા ટેસ્ટ ટ્યુબ બેબી હોસ્પિટલ GE કંપનીનું વોલસુન નામનું સોનોગ્રાફી મશીન સૌ પ્રથમ વરાછામાં ઉપલબ્ધ થયેલું છે, જેના વડે 3D અને 4D સોનોગ્રાફી થઈ શકે છે. દૂરબીનથી થતા ઓપરેશનો માટે સ્ટ્રાઈકર HD કેમેરા તથા લેટેસ્ટ ટેકનોલોજીના અન્ય સાધનો કે જે રાધા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. એકવાર અવશ્ય મુલાકાત લો રાધા IVF સેન્ટર, તાપી બાગ દર્શન શોપિંગ સેન્ટર, મિની બજાર, વરાછા રોડ, સુરત. વાત કરી બનાસકાંઠાની તો બનાસકાંઠાની અમીરગઢ સેલટેક્સ ચેકપોસ્ટ છે. આ ચેકપોસ્ટના જે અધિકારીઓ છે તે ઘણીવાર વિવાદમાં આવી ચૂક્યા છે. ત્યારે એક મહત્વપૂર્ણ વાત કે તેમાં ઇન્સ્પેક્ટર કરશન રનોલિયા કે તેઓ ટેક્સ ચોરી કરાવતા રંગે હાથે ઝડપાઈ ગયા છે, એસીબીના સંકજામાં આવી ગયા છે. સાબરકાંઠા SEB પોલીસ સ્ટેશનની ટીમને એક મહત્વની સફળતા મળી છે કે જેમાં ઇન્સ્પેક્ટર કરશન રનોલિયા ટેક્સ ચોરી કરાવીને રંગે હાથે એસીબીના સકંજામાં આવી ગયા છે. બનાસકાંઠાની અમીરગઢ સેલટેક્સ ચેકપોસ્ટ પર ઘણા સમયથી ટેક્સ ચોરીનો કાળો કારોબાર ચાલતો હતો. અનેકવાર આ સેલટેક્સ અધિકારીઓ વિવાદમાં આવ્યા છે. જો કે આજે બાતમીના આધારે સરકારને ચૂનો લગાવતા લાંચિયા અધિકારીને રંગે હાથે એસીબીએ ઝડપી પાડ્યા છે, જેના કારણે અન્ય લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર RTO ચેકપોસ્ટ પર ઘણા સમયથી આ ચેકપોસ્ટ વિવાદમાં છે, ત્યારે એસીબીએ આજે સેલટેક્સનું સફળ ઓપરેશન કરીને ટેક્સ ચોરી ડામવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે એસીબીની તપાસમાં કેટલાની સંડોવણી બહાર આવે છે. પ્રવીણ પટેલ, GTV ન્યૂઝ, ઇકબાલગઢ.